છેલ્લા 20 વર્ષથી અમે લોકો આ પ્રોગ્રામ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક ઉજવીએ છીએ. આ પ્રોગ્રામમાં અમે ત્રણ કાર્યક્રમ હોય છે અમારા આખા જન્મને ઉજવવામાં. પહેલો છે આજે અહિંસા રેલી, અહિંસાના સંદેશ સાથેની આ રેલી. મહાવીર સ્વામી ભગવાને અમારા અહિંસાના જે સંદેશ આપ્યા છે એની સાથેની આ રેલી છે. આ રેલી 9 લખીથી નીકળીને માર્કેટથી ન્યાય મંદિર, ન્યાય મંદિરથી પાછી 9 લખી આવશે. આવતીકાલે સવારના 1.25 લાખ લાડુ 28 અલગ અલગ લોકેશન બરોડામાં થી મોડું મીઠું કરાવીશું. બરોડાના તમામ નગરજનોને અમે લોકો મોડું મીઠું કરાવીશું 1.25 લાખ લાડુથી. અને સાંજે ભવ્ય ભક્તિ સંગીત અને એની સાથે ભગવાનનો જન્મ અમે ઉજવીશું. માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પધારવાના છે આ ઇવેન્ટમાં કાલે રાતના. અને ભગવાનનો જન્મ અમે લોકો એક ડાન્સ પરફોર્મન્સ, એક ફોર્મેશન ડાન્સ કરીને એક વસ્તુ છે એનાથી કરવાના છીએ. હર વર્ષે અમે લોકો આવી રીતે ભગવાનનો જન્મ અલગ અલગ રીતે ઉજવીએ છીએ. ગયા વર્ષે અમે લોકોએ યુવી ડાન્સથી ઉજવ્યો હતો, એના પહેલાં લેઝર શો કર્યો હતો. એ રીતે આ વખતે એક ફોર્મેશન ડાન્સથી ભગવાનનો જન્મ ઉજવીશું. કાલે સાંજે આપ લોકોના માધ્યમથી, આપ પ્રેસ મિત્રોના માધ્યમથી હું તમામ નગરજનોને અપીલ કરું છું કે કાલે ભગવાનના જન્મમાં જોડાય અમારી સાથે. અને યુવક મહાસંઘે એનું આયોજન કર્યું છે. આખો જૈન સમાજ ભેગો થઈને અત્યારે ભવ્ય અહિંસા રેલી એ યોજવા જઈ રહ્યો છે. પરમાત્મા મહાવીરનો સંદેશ જણ જણ સુધી પહોંચે એ ભાવનાથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલના દિવસે પરમાત્માનો જન્મ કલ્યાણક, જ્યારે પરમાત્માનો જન્મ થયો એ સમયે પણ જગતના તમામે તમામ જીવો જે જીવન સુખની અનુભૂતિ ક્ષણ માટે પણ ન હોય એવા તમામે તમામ જીવન સુખની અનુભૂતિ પરમાત્માના જન્મ